અમૂલ્ય વસ્તુ છે ભાઈ, સદન માયાવી છે, માયાવી છે, સદન છે, પારસમણી છે ભાઈ. મારી માં 70 રહે, મારા દાદા પિલા દેવા તને જગતમાં હીર લાય જડે. મારા દાદા પિરા જીવી ને વાત કરે ગાય મારી જીવી શીખો થાય જોજે મારા હુલ્લે ઠાકા બસલા મારા સકલા નો માણો છે વો એ નોની વસ્તી છે કદા તર હિસાબ માં હિસાબ ને હું તર હિસાબ છે એ દેવી પર મતવા છે મારા વડવાના પુનારત ની જીવી મારા વડવાના ધર્મ ની જીવી કોઈ મારા વડવા પ્રેમ પૂજા ની કરી બંદી કરી હશે ને મારા બાપ પીરાય એક થી હવા રૂપિયા નો કુદરત ને હોય મો હોય ને હો ધારા
હે મરી દેવકા પંછાડી દીધી વી રાતડિયા રડની રમનારી મારી સોટેલા બુજાડી દીધી હમણે મારા દાદા 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 કેવી તારી મંડી કરી છે સમુદ્ર
જાય બેહાના રૂપમાં હાથ ખાર હાથ મોરા સૌ સૌત્રાંત સાગરની માલતા અને તેડી બેઠે મને નજરું ફરક્યા ને તેથી માં ચામુડા એટલું જ કીધું તું બે હા ભાઈ ગોજા ભાઈ અર્યા તું બે હોતે ભાઈ ગોજા અને જો સિંહણ બનું અને સિંહણ બની તને સહારું તારો શિકાર ન કરું ને તેથી તો મને દેવી સાઉન્ડ ને મને ખોટ લાગી જાય ભાઈ એ એ થોડો થોડો જે મારું ને તેડો જાય એ મારો મે કાસ સબ તો માનું કે જ વધી જાય કે જ વધી જાય
ગોહિલની ધરતીની માલપાઈ પણ કેવે કે રાજા પ્રાવે બનશે મોનિટર બનશે એમ કે પાવર ઓછો પડે છે ને વધારે વિરમ દાદા સુરવીર કહેવાય સુરવીર પૂરા પૂરા ત્યારે થાય ભાઈ કેના પાર્યા હોય બલિદાન દઈ દીધા હોય હાસા જ મરાઈ ગયા કોઈ ગયું ની વારે મરાઈ ગયા કોઈ બેની દીકરી અબરાની વાહે મરાઈ ગયા કોઈ સત્ય ને માટે મરાઈ ગયા અને એના પાર્યા હોય અને કદાચ કોઈ દુશ્મનો આવી ગાયું મારી જાય કોઈ પાર્વતી આવે ગામના પાથરની માલપા કદાચ સુરવીરના કદાચ વિરમદાદા જવાના પાર્યા હોય તઈ સુદૂરની માલપા રંગાઈ ગયા હોય કોઈ અબરા આવી દીકરી કોઈ પોકાર કરે કહે મારા સુરવીર તમે પાર્યાની માલપા પૂજા આવશો બાપ ત્યારે મારા સુરવીર નો પડકાર આવે વિરમ દાદા જેવા સુરવીર પડકારો કરે કે જાવ જાવ ગામના સુમણાના પાથર ની માલપા પારિયા થઈ બેઠા સિંદુર માં શું રંગાઈ ગયા છે સત્ય માટે મેં બલિદાન આપી દીધા છે બાપ કોઈ મારા સીમાડાની માલપા જો દુશ્મનો આવે અને મારી અબરાની લાજની માલપા કદાચ એનો લૂંટ પડવા દઉં અને એને સીમાડો સાંડવા દઉં તેથી તો મને વિરમ દાદા મને સુરવીરને મને ખોટ લાગી જાય ભાઈ
ખાસકા ભાઈ ની મોજા હા રાજપરા પંચ ના મારા જેવું ત્યાં પૂજાય મારા વિરમ દાદા પણ મિત્રો એટલે જ એવું લખે
મારો બાપુ બધા 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 વડીલો સાહેબ માવતર બધા નીચે બે જો મજા આવશે. થોડો ઘડી દો ઘડી દેવી હે સુરતા કેવત માં કીધું છે કે વસ્તી કદાચ ભલાની હણી માથે રાઈ નો દાણો ટકે ને એટલી વાર જો ટકી જાય ને તો વસ્તી દેવી પણ વસ્તી ની અરજી જરૂર સાંભળી જાય મારા બાપ ગોટી ની દેવી હે. દેવી એમ મફતમાં નથી મળતી ભાઈ, મારો ઈશ્વર કે દેવી કોઈ મફતમાં નથી. એટલે કવિએ એવું લખ્યું કે સંતને સંતપણા નથી મળતા મફતમાં, જેના સુખમાં વાપરવા દેહના ખાલ પડી જાય છે ભાઈ, હાડની કાંગસિયું બની જાય છે ને, કઈ ધર્મ મળે છે બાપા. પણ મારા દાદા ઘોટીએ દેવી હાડું બંડી કરી છે, જટિયા તોડાઈ છે, માથામાં દૂધું નાખી છે, દુઃખ વેઠ્યું છે. પણ દેવી માયા નથી જોતી, મૂડ્યું નથી જોતી, મિલકત નથી જોતી. મારા બાપ મોટી ગયા, મારે મિલકત ને જોતી, મારે જગત ના હાલ છે. મારા સેવક મારા ઘટી જાય, મારા દાદા ધોટી નું નામ આવે, કડી કહેલી કડવા લીમડા પાંદડા જેવી મારી વસ્તી પડી જાય ને, ઉગોડિયા માણા માં ધોખો ધરી બે ઘરી ટેકો નો લો. જા બાપ, એક નહીં મારી મારી વસ્તી મારી કીધી કરી દી, મારા દાદા ધોટી ની દીવી બોલે મારી વસ્તી મારી કીધી કરે ને, એક નહીં એક માસી કદાચ જો હવા હો ને હવા કરોડ ઝૂંપડા બનાવતા પાછી પડી જાવ ને, તેથી તો મને દેવી હડકાઈ ને મારી નાયક મને કોટ લાગે હો. આ દેવી ની અમર બોલ્યું હોય, આ દેવી ની ગાથા હોય ભાઈ. દુઃખ વિના દેવી નથી મારા દેખામાં, લખનભાઈ દુઃખ વિના દેવી નથી ધનાભાઈ, મને દુઃખ પડે મારા બાપ ગોટી જેવી ફરી જેવી
મિત્રો જગત એવી વાતો કરે સબરા નદી છે જાતા મહાન છે બાપા
રંગ તો દેવી નો તાવો મળાય મારી પોતાની દેવી નો કદાચ જગ ત્યાવાની મલબા પર પોતાની દેવી ને ટપરો યાદ કરે મારી વસ્તી કોઈ
ਜਾਣੀ ਜੀ।